હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ જય જલારામ કિચન આજે આપણે બનાવીશું સરગવાની સીંગની કઢી દોઢસો ગ્રામ જેટલી સરગવાની સીંગ લીધી છે જેને પાણીથી ધોઈ અને નાના નાના ટુકડાઓમાં સુધારી લીધી છે હવે આ સીંગને કૂકરમાં બાફી લઈશું કૂકરની એક સીટી થાય ત્યાં સુધી સરગવાની સીંગને બાફી લઈશું અને સિંગ ડુબે એટલું જરૂરિયાત પ્રમાણેનું પાણી તેમાં એડ કરી દેવાનું છે હવે તેમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું કૂકરમાં એક જ સીટીમાં સરગવાની સીંગ સરસ બફાઈને તૈયાર થઈ જાય છે એટલે એક સીટી કરી લઈશું અડધી તપેલી જેટલી ગાટી છાશ લીધી છે તેમાં બે ચમચી જેટલું બેસન કે ચણાનો લોટ એડ કરી દેવાનો બેસન બરોબર રીતે મિક્સ કરી લેવાનું છાશમાં બેસન સરસ મિક્સ થઈ ગયું છે સિંગ પણ સરસ બફાઈ ગઈ છે હવે કઢી વઘારી લઈશું તેના માટે બે ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે તેલ ગરમ થાય એના પછી બેથી ત્રણ મેથીના દાણા એડ કર્યા છે બે લવિંગ એડ કર્યા છે એક તજનો ટુકડો હવે ગેસની ફ્લેમ સ્લો કરી દીધી છે હવે તેમાં એક ચમચી જેટલું આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે જેનાથી કઢીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કર્યા પછી તરત જ સરગવાની સીંગ એડ કરી દેવાની હવે બેસનનો લોટ એડ કરેલી જે છાશ હતી તે તેમાં એડ કરી દઈશું હવે બધું મિક્સ કરી અને મસાલા કરી લઈશું હવે તેમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અડધી ચમચી જેટલું લાલ મરચું ચપટી હિંગ આ બધું જ એડ કરી અને હલાવી લેશું મીઠું એડ નથી કરતી કારણ કે સિંગ બાફવામાં પણ મીઠું એડ કર્યું હતું અને છાશમાં પણ મીઠું હતું એટલે મીઠું એડ નથી કરતી અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું બધા જ મસાલા કર્યા પછી સિંગદાણાને મિક્સરમાં પીસી અને તેનો ભૂકો કરી અને તેને કઢીમાં એડ કરી દઈશું સિંગદાણાનો ભૂકો એડ કરવાથી કઢીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે હવે બધા જ મસાલા અને સિંગદાણાનો ભૂકો કઢીમાં બરાબર રીતે મિક્સ થઈ જાય એ રીતે હલાવી લઈશું અને કઢીને થોડીક ઉકળવા દઈશું કઢી સરસ ઘાટી થઈ ગઈ છે હવે તેના પર ધાણાભાજી એડ કરી દઈશું આ કઢીને ગરમા ગરમ સર્વ કરીશું કઢી બનીને તૈયાર છે થેન્ક યુ ફોર વોચિંગ